जय लक्ष्मी नारायण। हूँ डॉक्टर वैद्य विठ्ठल भावाणी, युवा उत्कर्ष कन्वीनर महात्मा गांधी लीजे। मित्रों, हवे युवा सुरक्षा कवच प्राप्त करवो अत्यंत सरल थई गयो छे। वायस्के नो ऑनलाइन फॉर्म भरवा माटे आधार कार्ड के जेमा आधार नंबर स्पष्ट रीते देखातो होय अने पासपोर्ट साइज नो फोटो, आ बन्ने डॉक्यूमेंट तमारा कम्प्यूटर के मोबाइल मां साचवी लो। जो तमारा आधार कार्ड मां जन्म तारीख ना बदले मात्र जन्म वर्ष नो ज उल्लेख करवामां आवेल होय तो आधार कार्ड के साथे साथे जन्म तारीख नो एक अन्य पुरावो पण अपलोड करवानो रहेशे, जेमां स्कूल लिविंग सर्टिफिकेट, पैन कार्ड, ड्राइविंग लाइसेंस के जन्मना दाखला नो पण उपयोग थई शके छे। आ तमाम डॉक्यूमेंट्स नी साइज 500 KB के तेनाथी ओछी होवी जरूरी छे। આ માટે તમે ઓનલાઈન ઇમેજ સાઇઝ રિડ્યુસર ટૂલનો ઉપયોગ પણ કરી શકો છો। તો ચાલો આપણે વાયસ્કે માટે ઓનલાઈન અપ્લાય કરીએ। સૌપ્રથમ આપણે ગૂગલમાં evayaske.org માં સર્ચ કરીશું। તમે વોટ્સએપ પર મોકલવામાં આવેલ લિંકનો પણ ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ લોગિન વિથ ફેમિલી આઈડી પર ક્લિક કરીશું। અહીં આપનો ફેમિલી આઈડી નંબર દાખલ કરવાનો રહેશે। ત્યારબાદ લોગિન બટન પર ક્લિક કરી ફોર્મમાં દાખલ થવાનું રહેશે। અહીં જણાવેલ સૂચનાઓનો ધ્યાનપૂર્વક વાંચી એક્સેપ્ટ બટન પર ક્લિક કરીશું। અહીં મેમ્બર પસંદ કરીશું। તમે જોઈ શકો છો કે યુવા સંઘના ડેટાબેઝ પ્રમાણે અહીં ડેટા ફિલ થઈ ગયેલ છે। આ વિગતોને તમે ચકાસી શકો છો અને તેમાં કોઈ ભૂલ હોય તો સુધારા વધારા પણ કરી શકો છો। રીજિયનના નામ, કાઉન્સિલના નામ, ડિવિઝનના નામ, સમાજોના નામ કે યુવા મંડળના નામમાં કાંઈ ભૂલ હોય તો તમારા રીજનના વેબકોમ કન્વીનરનો સંપર્ક કરી શકો છો। અહીં આપણે ફોન નંબર દાખલ કરીશું। ત્યારબાદ અહીં આપણે મેમ્બરનો ફોટો અપલોડ કરીશું। ત્યારબાદ અહીં આપણે આધાર નંબર દાખલ કરીશું। પછી અહીં મેમ્બરનું આધાર કાર્ડ અપલોડ કરીશું। જો મેમ્બરનું આધાર કાર્ડ આગળ પાછળ હોય તો બંને ફોટો અપલોડ કરવાના રહેશે। જો તમારા આધાર કાર્ડમાં જન્મ તારીખના બદલે માત્ર જન્મ વર્ષનો જ ઉલ્લેખ કરેલ હોય તો આધાર કાર્ડની સાથે જન્મ તારીખનો પુરાવો આપતો એક અલગ ડોક્યુમેન્ટ રજૂ કરવાનું રહેશે, જેમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ કે પછી જન્મના દાખલાનો ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ અહીંથી નોમિની સિલેક્ટ કરવાનું રહેશે। અહીં નોમિનીનો સંબંધ જણાવવાનો રહેશે। ત્યારબાદ બીજા નોમિનીને સિલેક્ટ કરી શકો છો। જો તમે એક જ નોમિનીને રાખવા માંગતા હોય તો ઉપર સિલેક્ટ કરેલ નોમિનીને ફરીથી સિલેક્ટ કરી શકો છો। ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે। તમે જોઈ શકો છો કે તમારું પ્રોસેસિંગ આઈડી જનરેટ થઈ ગયું છે। તમારા રજિસ્ટ્રેશનનું બિલ જનરેટ થઈ ગયું છે, તેને તમે ડાઉનલોડ કરી શકો છો। અહીં બે રીત દર્શાવેલી છે, તમે યુપીઆઈ કે બેંક ટ્રાન્સફરના માધ્યમથી પેમેન્ટ કરી શકો છો। એમાં તમે IMPS અથવા RTGSનો ઉપયોગ કરી શકો છો। તમે યુપીઆઈ કે બેંક ટ્રાન્સફર કરો છો તો તમારે અહીંયા ઇન્સ્ટ્રક્શન ધ્યાનથી વાંચવાનું રહેશે। જો તમે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ ઓપ્શન કે નેટ બેન્કિંગ ચૂઝ કરો છો તો તમારે અહીં ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ અહીં તમારું ક્રેડિટ કે ડેબિટ કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે। ત્યારબાદ કાર્ડ પર દર્શાવવામાં આવેલ એક્સપાયર ડેટ એન્ડ મંથ દાખલ કરવાનો રહેશે। ત્યારબાદ તેમાં CVV એડ કરવાનો રહેશે। ત્યારબાદ મેક પેમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ અહીં તમારે OTP દાખલ કરવાનો રહેશે। અહીં તમે જોઈ શકો છો કે તમારું પેમેન્ટ સક્સેસફુલી થઈ ગયું છે, તેનો અહીં મેસેજ દર્શાવવામાં આવ્યો છે। અહીંથી તમે તમારા વાયસ્કે ઇન્ફોર્મેશન પેજ પર પણ જઈ શકો છો। અહીં તમે જોઈ શકો છો કે તમારા વાયસ્કે બિલનો સ્ટેટસ પેન્ડિંગમાંથી પેઇડમાં કન્વર્ટ થઈ ગયેલ છે। અહીંથી તમે તમારું બિલ ડાઉનલોડ કરી શકો છો। હવે વાયસ્કે ફોર્મને રિજિયન કન્વીનર અને ત્યારબાદ વાયસ્કે ઓફિસથી તમામ ડોક્યુમેન્ટ ચકાસ્યા બાદ તમારો વાયસ્કે જનરેટ થઈ જશે।